મહેસાણાના વિસનગર શહેરમાં 73 ભૂતિયા મિલકત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. નગરપાલિકાના ચોપડે આકણી થયેલા 73 મિલકતનું સ્થળ પર અસ્તિત્વ જ નથી અને તેની સામે આ 73 મિલકતોનો 34 લાખ કરતાં વધુનો વેરો નગરપાલિકાના ચોપડે બાકી બોલે છે. પરંતુ જ્યારે નગરપાલિકા વેરો વસૂલવા ગઈ ત્યારે ખબર પડી કે આવી કોઈ મિલકત સ્થળ પર મોજૂદ જ નથી. એવામાં સમગ્ર મામલો સામે આવ્યા બાદ નગરપાલિકા પ્રમુખે તપાસ સમિતિ નિમવાની પણ જાહેરાત કરી. નગરપાલિકાના ચીફ ઓફિસર પણ સ્થળ પર મિલકત નહીં હોવાની હકીકતનો સ્વીકાર કરે છે. પરંતુ બીજી તરફ હવે નગરપાલિકા આ 73 મિલકતની ખોટી આકણી થઈ હોવાનું કારણ આપીને 34 લાખ કરતાં વધુની રકમનો વેરો છોડવા તૈયાર થઈ ગયા છે. સમયાંતરે એમને નોટિસો તો ગયા જ છે, બિલ પણ ગયા છે, પણ હવે જ્યાં મિલકત ધારક જ હયાત ન હોય તો એની સામે કોઈ પોતાની રજૂઆત કેવી રીતે કરે? જે ખોટી રીતે માનો કે આકારણીમાં ચડી ગઈ હોય મિલકત, તો એ સ્વાભાવિક છે કે એની કોઈને ચિંતા ન હોય, કારણ કે એની પોતાની મિલકત સીલ નથી થવાની કે કોઈ કડકાઈની કાર્યવાહી નથી થવાની. તો નગરપાલિકાએ પોતે ઇનિશિયેટિવ લીધો છે. અધરવાઇઝ જેના કોઈ માલિક જ ન હોય તો રજૂઆત કોણ કરે નગરપાલિકાના ખોટી આકારણી સામે? ભૂતિયા મિલકતના મુદ્દે હાલ વિસનગર નગરપાલિકાના વહીવટ સામે પણ સવાલ ઉભા થયા. આ આકારણી વર્ષ 2013માં થઈ હોવાનું જાણવા મળ્યું છે. હવે ખોટી આકારણી કોણે કરી તે એક તપાસનો વિષય છે. જૂની જે મિલકતો હોય એનો બી વેરો હતો. એ જૂની મિલકતો લઈ ઉપર જે લોકોએ નવું મકાન બનાવ્યા હોય એનો પણ વેરો હોય, એના માટે અમે આની કામગીરી બી ચાલુ હતી. અને આ મુદ્દો જે રિપોર્ટ કર્મચારીઓ દ્વારા જે રિપોર્ટ પણ સર્વે કરાયો હતો એ રિપોર્ટ આપણા ચીફ ઓફિસર સાહેબના એમના હાથમાં બી આપ્યો હતો અને એ બાબતે અમે RCMમાં એમાં તપાસ કરવા મોકલવાના છીએ.